सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्माच्छदसदृश सोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीस्वामिनारायण भगवान् की जय श्रीहरिकृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने हेतु जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी मन गंजन ग्रंथनी अंदर निजमन अने परतक मननी लड़ाई विषयनी वात ने लखे छे। स्वामी छेल्ले एम लखे छे के निजमन अने परतक मन बन्ने आवे लड़वा माटे तैयार थया छे। परतक मने निजमन ने एम कीधु छे ते तारा योद्धाओ गणाव्या हजू तू धर्मद्वार मागी ले त्यारे निजमन कहे छे भगवान ने हाथ मारी हार के जीत छे। भगवान मने जीताड़से तो जीतीश ने भगवान मने हरावसे तो हारीश पण मारे तो तारी साथे लड़ी लेवू छे हवे। अने त्यारे परतक मन एम कहे छे के ज्यारे लड़वा समय तू आवू ढीलू ढीलू बोले छे अने तारा योद्धाओ કોઈપણ પ્રકારના શસ્ત્રો વિના ચાલે આવ્યા છે હાથમાં માળા લઈને તું કેવી રીતે મને જીતી શકવાનો તારો કોડ કેવી રીતે પૂરો થશે પણ હવે તારો મારો મામલો આગળ વધી ગયો છે ત્યારે સાંભળ હું તારી ઉપર હવે બાણ છોડું છું તારી ઉપર સૌથી પહેલો પ્રહાર હું કરું છું આવું કહીને परतक मनावे निजमन उपर प्रहार करे छे। जाड़व जे हवे जुद्ध मा बान मारू बड़वान सुनी शब्द सोया मना दरिश कई पेर ध्यान જાળવ જે હવે જુદ્ધમાં બાન મારું બળવાન શૂણી શબ્દ સોયા મના દરીશ કઈ પેર ધ્યાન સ્પર્શ શીત ઉષ્ણનો રૂપ રૂપાળે નેન ખટરસ દેખી ખડબડે સુગંધ સરાય છે ન ખટરસ દેખી ખડબડે સુગંધ સરાય છે ન પંચ બાન પર તક મને મેલ્યા નિજ મન માથ પંચ બાન પર તક મને મેલ્યા નિજ મન માથ રહ્યો આખી અનિય એ હથી શિર પર હરિનો હાથ
પરતક મને નિજ મનને લલકાર કર્યો છે. હવે તું જાડવજી આ યુદ્ધની અંદર, તને બાણ હું બળવાન બાણનો તારી પર પ્રહાર કરું છું. પાંચ બાણ પરતક મને નિજમન ઉપર નાખ્યા છે. પરતક મન બાણ મારતા પહેલા બોલે છે, સુની શબ્દ સોયામના ધરીશ કઈ પેર ધ્યાન. પહેલું બાણ પરતક મનનું લાગ્યું છે શબ્દરૂપી. શબ્દ એટલે તાકાતવાળું બાણ છે. શબ્દની એટલી બધી તાકાત છે આ જગતની અંદર. જો વધુમાં વધુ તાકાત કોઈ પંચ વિષય સંબંધી વાતોમાં ધરાવતો હોય તો શબ્દ છે. રૂપ બળવાન છે, પણ શબ્દે કરીને જ રૂપમાં આસક્તિ થાય છે. રસ બળવાન છે, પણ શબ્દે કરીને જ રસમાં આસક્તિ થાય છે. બધાને, બીજા બધાને બળ આપે, બીજા બધાને લડવા માટે તૈયાર કરે. આપણા નિજ મનની અંદર પડેલા યોદ્ધાઓને પણ પરતક મન લાંચ આપીને પોતા તરફ ખસેડી લે, એવો જો કોઈ જબરજસ્ત બાણ, એવો જો કોઈ યોદ્ધા હોય પરતક મન પાસે, તો એ છે શબ્દ. સ્વામી પણ વાતોમાં કહે છે, શબ્દ જેવું તો કોઈ બળવાન નથી. બળિયા શબ્દ સાંભળીએ તો બળિયા થવાય છે, અને હલકા શબ્દ સાંભળીએ તો હલકા થવાય છે. વિષયના શબ્દ સાંભળીએ તો વિષય થવાય છે, ભગવાનના શબ્દ સાંભળીએ તો ભગવાન પરાયણ થવાય છે. તપના શબ્દ સાંભળીએ તો તપસ્વી થવાય છે, ભોગના શબ્દ સાંભળીએ તો ભોગી થવાય છે, જોગના શબ્દો સાંભળીએ તો જોગી થવાય છે, અને દંભણા અને ઢોંગના શબ્દ સાંભળીએ તો ઢોંગી થવાય છે. શબ્દરૂપી બાન એટલું તાકાતવાળું છે. પરતક મને ચેલેન્જ સાથે નિજમન ઉપર નાખ્યું છે કે જ્યારે શબ્દ સ્વયામના, એટલે કે એવા શબ્દ તું વિષયના સાંભળીશ, રસિક શબ્દને તું જ્યારે સાંભળીશ, ત્યારે તારું મન કેવી રીતે કંટ્રોલમાં રહેશે, તું ભગવાનનું કેવી રીતે ધ્યાન કરવાનો છે. શબ્દરૂપી બાણથી બચવું, પરતક મનના શબ્દરૂપી બાણથી બચવું. જો આપણે પરતક મનના શબ્દરૂપી બાણથી નહીં બચીએ, તો નિજ મનના યોદ્ધાઓને પરતક મન પોતાનો ડ્રેસ પહેરાવી દેશે, પોતાનો ડ્રેસ પહેરાવી દેશે. ઘણા દેશો એવા હોય, સામેના દુશ્મન દેશોના સૈનિકોને પકડીને પોતાના ડ્રેસનો, પોતાના દેશનો ડ્રેસ એને પહેરાવી દે, અને પછી એને હામાં ઊભા રાખે. હવે ખરેખર એ લોકો છે હામા દેશના, પણ ઓલા પોતાના દેશના માણસોને શું માને, આ પારકા દેશના છે ને, એને મારી નાખે. નિજ મન શું કામ કરે છે, પરતક મન શું કામ કરે છે, જે નિજ મનના યોદ્ધાઓ છે ને, એને એક એકને કન્વર્ટ કરે છે, પોતા તરફ લઈ લે છે. ધર્મને શું કરે, ઉપરથી ધર્મનું સ્વરૂપ બતાવીને પાછળથી અધર્મ નાખી દે, એટલે ધર્મનું સ્વરૂપ ઉપરથી છે એને પણ પોતાનો મોરો પહેરાવી દે છે. જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, શ્રદ્ધા બધાની અંદર, બધાની અંદર પરતક મન પોતાના યોદ્ધાને મોકલીને એને પોતા પરખ કરી નાખે છે, અને એનો સૌથી બળવાનમાં બળવાન બાણરૂપી યોદ્ધા શબ્દ છે. કોઈ પણનો શબ્દ સાંભળતા પહેલા 1000 કરોડ વખત વિચાર કરવો, કરોડ વખત વિચાર કરવો. એમાંય કલ્યાણના માર્ગેથી પાછા પડીએ, વિષયના માર્ગે આગળ વધીએ, કોઈના દ્રોહમાં આગળ વધીએ, આવા શબ્દોથી તો કરોડો ગાવ છેટું રહેવું. શબ્દની તાકાત બહુ જબરી છે. ભલભલાના ભેજા ફેરવી નાખે એવી શબ્દની તાકાત છે. માટે શબ્દરૂપી બાણ પરતક મને બહુ ચેલેન્જ સાથે માર્યું છે. કારણ કે એવું ઇતિહાસમાં પણ દેખાય છે, વર્તમાન કાળે પણ દેખાય છે, અને ભવિષ્યમાં પણ દેખાશે, કે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ શબ્દને સાંભળે છે ત્યારે એના મગજ ઉપર એની અસર થાય છે. કેટલો ડાયો સારી રીતે ભગવાન ભજતો હોય, ક્યાંય ભગવાન ભજવામાં એને વિઘ્ન ન આવતું હોય,
એવો ભગવાનનો ભગત હોય પણ હલકો શબ્દ સાંભળે તો હાથ વાગે બળ્યો હોય અને સાત ને પાંચે એ હલકો થઈ જાય, આટલી તાકાત શબ્દની છે. પાંચ મિનિટ જો હલકો શબ્દ સાંભળે તો વ્યક્તિની આંખો, ચહેરો, બોલ, ચાલ બધું બદલાઈ જાય. શબ્દની આટલી તાકાત છે. મહારાજ કહે છે, સાત માંડની હવેલી હોય, દારૂના શીશાઓ ઉછળતા હોય, વેશ્યાઓ થઈ થઈ કાર કરી નાચતી હોય અને એના જે શબ્દ હોય એ શબ્દને જો કોઈ ભગવાનનો ભગત સાંભળે તો પણ એનું મન બીજી રીતનું થઈ જાય છે. મહારાજ કહે છે, વિષય જીવનો શબ્દ સાંભળે જીવ વિષયી થઈ જાય છે. આજે દુનિયાની અંદર એવા વિષયી અશ્લીલ શબ્દોનું બહુ મોટું સાહિત્ય મળતું હશે. યુવાન અને યુવતી જે સત્સંગી હોય, ભગવાનના માર્ગે ચાલેલા હોય, એવા કોઈ શબ્દને ક્યારેય વાંચવા કે સાંભળવાનો પ્રયત્ન ન કરે. શબ્દને સાંભળતા માત્ર સાધન દશાવાળો વિકૃતિને પામી જાય છે અને માઇન્ડ એકવાર વિકૃત થાય ત્યાર પછી એને સુધારવું બહુ કઠિન પડે છે. માટે હલકા શબ્દથી દૂર જ રહેવું, હલકા શબ્દથી દૂર રહેવું. એ પછી સત્સંગ સંબંધી હલકો શબ્દ બોલાતો હોય કે પછી આ જગતની અંદર જે હલકું કહેવાતું એવી વાતો થતી હોય, કેટલાય માણસો કેટલા ડાયાને સાના હોય, એને કોઈ દિવસ એવા પરિવારમાં જન્મેલા હોય કે એ કોઈ દી ગાઢ બોલ્યા જ ના હોય. આ પૃથ્વી પર એવા કેટલા માણસો છે, એવા સજ્જન પરિવારમાં જન્મ્યા હશે, એ જન્મ્યા ત્યારથી આજ દિવસ સુધી અપશબ્દ નહીં બોલ્યા હોય. કરોડો વંદન છે એવા આત્માઓને કે જે લોકો જન્મ્યા ત્યારથી આજ દિવસ સુધી જીભ ઉપર અપશબ્દ નથી બોલ્યા, જીભ ઉપર ખરાબ વાત નથી બોલ્યા. પણ એવા નથી બોલ્યા એની પાછળનું કારણ જો જોવામાં આવે ને તો એ છે કે એને કોઈ દિવસ એવા શબ્દોવાળા ભેગા રહ્યો જ નથી. નહીં તો ઘણા તો ઇન્ડિયાની અંદર પેલા નોકર ચાકરો જોડે કામ કરતા હોય ને એટલે રોજની ગાળો બોલવાની ટેવ પડી ગઈ હોય. એટલે તો મહારાજે કહ્યું, મારા આશરીતે ગાળ ન બોલવી. તે હવારમાં એનું હવાર સૌથી પહેલાં શરૂઆત ગાળથી થાય. હવે એની ભેગા કોઈ એક વર્ષ, બે વર્ષ, પાંચ વર્ષ રહે તો એ પણ એવો થઈ જાય. અને એવું તો દ્રગે દીઠા છે, નજરે દેખાય છે, નજરે દેખાય છે. એવાના સંગે કરીને હલકું બોલતો હોય એનો સંગ કોઈ વ્યક્તિને ફક્ત ને ફક્ત એક દિવસ, બે દિવસ કે અઠવાડિયું થાય ને તો અઠવાડિયા પછી જો એનો સંગ ના છોડે ને તો એ વ્યક્તિ હલકું બોલતો થઈ જાય, એટલું હલકું બોલતો થઈ જાય કે એની જીભ પણ લાજે. આપણને પણ આશ્ચર્ય થાય કે આ વ્યક્તિ એ જ છે કે બીજો છે. અસર શબ્દરૂપી બાણની એટલી બધી છે. માટે ભગવાનના ભક્તો સાવધાન બને. પરતક મનના શબ્દરૂપી બાણ આપણને વિંધી ન નાખે. શબ્દરૂપી બાણ આપણા નિજ મનના યોદ્ધાઓ, આપણો ગોઠવેલો આ નિજ મનનો ચક્રવ્યૂહ રૂપી કોઠો એને વિખી ના નાખે એ શબ્દરૂપી બાણ. કારણ કે સૌથી બળિયું બાણ શબ્દ છે, શબ્દ છે. અને જો નિજ મન ગાફલ બને અને જો એવો હલકો શબ્દ એવા હલકા વ્યક્તિ સાથે બેસવાનું જો નિજ મન નક્કી કરે તો એનું મગજ હલકું થયા વિના રહે જ નહીં. માટે શબ્દથી બચવું. રૂડા સોયામના શબ્દ હોય, અરે આપણા વખાણ થતા હોય, વાહવા થતી હોય, બધી બહુ રીતે પરતક મન તો આવે છે. એવું નથી, આપણા વખાણ કરે, આપણી વાહવા કરે, આવા સોયામના શબ્દ આવે, ઓહો, પણ તમે તો હું સ્વામી વાત કરો છો, જે કથા કરો છો, સરસ આયોજન બહુ સારું કરો છો અને તમને કેટલું બધું નોલેજ, અને એવી અમને તો સાંભળવાની ગમે છે ને એવું અમારા મનની અંદર તો આમ એમ થાય છે કે આ બધું ક્યાંથી આટલું બધું બહુ જાણવા મળે છે. અરે પણ હું દાદા તમારો ત્યાગ વૈરાગ, તમે આ છેલ્લી ઉંમરમાં ભગવાન ભજવા મંદિરમાં બેસી ગયા, હું વાત કહેવાય તમારી, વાત ના થાય તમારી, કહેવું પડે, કોઈથી છૂટતું નથી ને તમને છૂટી ગયું, બહુ મોટા તમે તો, હા બહુ મોટા, સમજ્યા ને. ઓહો, પણ શ્રીજી ભગત આવડા નાના તોય જોવો ખુરશીએ પલાઠી વાળીને બેસી જાય, કેવડા મોટા ભગત. આવા સોયામના શબ્દ જ્યારે મળે આપણને,
ત્યારે ભગવાનનું ધ્યાન કરવા બેસીએ ને ત્યારે શબ્દ સાંભળે બધાય. હા, ઓલા ભગત કહેતા હતા કે કથા બહુ સારી, આયોજન બહુ સારું, અને તમે બધા દ્રષ્ટાંત બહુ સારા ગોતો છો અને બહુ સારું લખો છો દાદા મંતવ્ય તમે. આ બધું ક્યારે આડું આવે? ધ્યાન ને ભજન કરવા બેસીએ ત્યારે. આ સોયામના શબ્દ આવે. આ ખરેખર શબ્દ દીધા કોને? પરતક મને. સામેવાળાની ભાવના સાચી, પણ એને ખબર નથી કે મારો આ શબ્દ આને પાસે જશે ત્યારે એનું પરતક મન છે ને એ શબ્દને પકડીને પછી આપણને આપે. સામેવાળા ભક્તએ જે ભાવના કરી એ ખોટી નથી, એને તો હૃદયમાંથી ભગવાને પ્રેરણા કરી એવું બોલ્યા, પણ એ શબ્દ જ્યારે આપણી પાસે આવ્યા ત્યારે આપણી અંદર આપણું નિજ મન પણ છે ને પરતક મન પણ છે, એટલે એ શબ્દોને સીધા ઝીલી લીધા કોને? પરતક મને. અને પરતક મન ઝીલીને પછી એ શબ્દોને વંટોળે ચડાવે, ગોળ 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 ફેરવ્યા જ કરે. આ વંટોળ આવે ત્યારે જુઓ ને બારીઓ ઉડાડી દે, વંટોળ આવે તો બિલ્ડિંગ ઉડાડી દે આખું, ધડાધડી બોલાવી દે વંટોળ. એમ પરતક મન શું કરે? એવા પાંચ જ શબ્દ હોય, તમે તો બહુ સારા, તમે તો બહુ મોટા, તમે તો બહુ સારી વાત કરો, તમે તો બહુ દાન કરો, તમે તો બહુ સેવા દોડી દોડીને કરો છો, ઓહો પણ તમારે તો સંસારમાં રહેવા છતાં સંન્યાસ જેવું જીવન છે. આવા બધા શબ્દો પછી વંટોળ ચડાવે પરતક મન, ગોળ 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 ફેરવે, પાંચની સ્પીડ દસની સ્પીડ, જેમ દાડા વધારે જાય એમ વધારે સ્પીડ પકડે. સમજ્યા ને? એક મહિનો થાય ને ત્યાં તો 300ની સ્પીડે હાલવા માંડે, પ્લેને ના હાલે એટલી સ્પીડમાં હાલે પછી ધીરે ધીરે. અને વંટોળ પાછો પછી તો ધીરે 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 ધ્યાન ભજન બધામાંથી બહાર, પછી તો માળા કરે ત્યારે યાદ આવે, હા પેલા કહેતા હતા હોવ તો હોવ. ખરેખર હા, સંસારમાં રહીને સંન્યાસ જેવું જીવન તો બાકી કોણ? આ તો હું. ઓહો પણ તમે તો સંસારમાં રહીને કેટલાને સત્સંગ કરાયો, કેટલા બધાને સત્સંગ કરાયો, દસ દસ પરિવાર સત્સંગી કરી દીધા. એ તો થાય જ ને, કારણ કે હું કેવો છું. વાત સાચી, વંટોળ ચડે. આ પરતક મન આવો વંટોળ ચડાવે, અને જેમ દાડા વધારે જાય એમ વધારે વંટોળ ચડે. અને પછી શું થાય? વરહ બે વરહ થાય ને તે વંટોળિયો આખા આખા આત્મામાં રમતો થઈ જાય, આખો આત્મા વંટોળે ચડે. અને પછી જો એને એમ કહેવામાં આવે કે હવે, અથવા એનું અપમાન થાય, અથવા એને કહેવામાં આવે કે તમે તો બરાબર ના કર્યું જે કર્યું તું એ, એટલે તરત પછી નિજ મન છે ને આ બાજુ પરતક મન ઊભું થાય અને નિજ મનને આખે આખું પોતાને વશ કરી દે, અને સીધો જે નિજ મનના મિત્ર હતા એવા સંત અને ભક્તને મારવા તૈયાર થાય, એને છોડવા તૈયાર થાય. એક વર્ષ, બે વર્ષ, પાંચ વર્ષ, દસ વર્ષ, પંદર વર્ષ, પચીસ વર્ષમાં તો એ વંટોળ એટલો ચડી જાય ને, પચાસ વર્ષ થાય ત્યાં તો એ વંટોળ ક્યાંય કશું દેખાવાના દે એવો કરી દે એને. પછી એનું જો સત્સંગમાં અપમાન થયું અથવા તો એને કોઈએ એના પરતક મનને ઓળખાવ્યું તો પતી ગયું, આવું થઈ જાય. માટે શબ્દરૂપી સોયામના શબ્દથી સાવધાન રહીએ. નિષ્કુળાન સ્વામી આપણને બે હાથ જોડીને કહે છે, ભાઈ શબ્દ વખાણના થાય તોય ફૂલાઈ ના જતા, અને કદાચ કરડા શબ્દ મળે કોઈ જગ્યાએ, કદાચ કુવખાણ થાય, કોઈ ગાળ દઈ જાય, કોઈ આપણા માટે ખરાબ શબ્દ બોલી જાય, લખી દે, કાંઈ કરી દે, એમાં અકળાઈ ના જતા. નિજ મન હંમેશા સ્થિર રહે, નિજ મનના આપણે હંમેશા વિશ્વાસુ બનીએ. પરતક મન જેવા બેકારને ક્યારેય આપણા જીવનમાં આવવા ન દઈએ, એને કાઢી મૂકીએ, કાઢી મૂકીએ. આપણા કેટલા કલ્યાણના રસ્તાઓ એને બગાડ્યા છે. પરતક મને શબ્દ મોકલ્યા છે, સોયામના શબ્દ, વખાણના શબ્દ, વિષયના શબ્દ, રસિક શબ્દ, સાથોસાથ કડવા શબ્દ, અપમાનયુક્ત શબ્દ, આવા બધાય શબ્દો પરતક મને બાણ છોડ્યા છે. પરતક મન કે છે, સ્પર્શરૂપી બાણ છોડું છું, બીજું શીત અને ઉષ્ણ, ઠંડુ ને ગરમ, એમાંથી તું કેમનો બાકાત રહેવાનો? રૂપ રૂપાળે નેન, તારી ઉપર રૂપરૂપી બાણ છોડું છું. અને આ રૂપરૂપી બાણ જ્યારે તારી ઉપર પડે ત્યારે તું રૂપને જોયા વિના ને ખેંચાયા વિના કેમનો રહેવાનો? ભગવાનનો ભક્ત હોય, ગમે એટલો સારો હોય, પણ જો એને ન જોવાની જોવાનું ટેવ પડે
તો ગમે એવો હોય તોય કલ્યાણના માર્ગેથી પડી જાય છે એવું આપણને પ્રત્યક્ષ પણ જોવા મળે છે, ઇતિહાસોમાં પણ છે. માટે રૂપરૂપી બાણ જ્યારે પરતક મન મારે ને, સ્વામી કે રૂપ જેવું તો કોઈ બળવાન નથી. એ બાણ મારે ત્યારે ભલાયમાં ફસાઈ જાય. મોટા મોટા ઋષિમુનિઓ ફસાઈ ગયા છે, મોટા મોટા દેવતાઓ ફસાઈ ગયા છે. રૂપરૂપી બાણ બહુ જ ખતરનાક છે. કોનું? પરતક મનનું. ખટરસ દેખી ખડભડે, પછી પરતક મન બી પાંચ ચોથું બાણ રાખે છે. ચોથું બાણ કયું છે? ખટરસ. ખટરસ એટલે છ પ્રકારના રસ, ખાટું ખારું તીખું તુરું, એ બધું મળે ત્યારે કેવું થાય? ખડભડી જાય. નિજ મનની સેના ખડભડી જાય. નક્કી કરીને બેઠો હોય આજે તો ખાવું જ નથી, આજે તો કશું મોઢામાં મૂકવું જ નથી, પણ પેલા ખટરસ આવે ને ત્યાં ખડભડવા માંડે. ખારું કઈ નહીં ત્યારે હાલો ને, થવા દો. ત્યારે શું વિચારે? થવા દો, થોડું આપી દો. ખટરસ દેખી ખડભડે, સુગંધ સરાય છે ન. પરતક મન એમ કે તું આ બહારનું નથી ખાતો તો ક્યાં તારા અંતઃશત્રુ ઘટી ગયા, તું બહારનું નથી ખાતો તો ક્યાં સ્વભાવ ઘટી ગયા, અને બહારનું ખાતો તો ત્યારે ક્યાં સ્વભાવ એટલા બધા વધી જતા હતા. આ પાંચ વર્ષથી છોડ્યું છે પણ આવે એવું તો ઘરે તો મળતું નથી, એના કરતાં જે હતું એ ચાલુ કરી દે. કંઈ ફેર તો પડ્યો નહીં ડાટા માર્યા તોય, ચાલુ કરી દે. બોલો. ખટ રસ દેખી ખડભડે, ઘણા નથી હોતા લગ્ન પ્રસંગોમાં જાય પછી ખબર હોય કે ભાઈ આની અંદર ડુંગળી લસણ છે જ, પણ શું કરશે, ખાવું હોય ટેસ્ટ લેવો હોય એના વિના હાલતું ના હોય, એટલે પછી એને થોડું ડીશમાં લઈને પછી જમવાનું ચાલુ કરે. પછી કોઈ કે અલ્યા ભાઈ આમાં તો લસણનો પાવડર તમને ખબર નથી, તમે કેમ લીધું? હોય એવું હતું, મને થોડું લાગતું હતું પણ પછી તો અડધું જ જમી ગયો, ત્યારે હવે કઈ નહીં. આજે ખટ રસ દેખી ખડભડે, ખડભડી જાય ખટ રસ દેખીને. છ પ્રકારના રસ દેખે ત્યારે ખડભડે, સુગંધ સરાય છે ન. સુગંધ છે એ છેદી નાખે. એને પાંચ બાણ માર્યા છે પરતક મને, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ પંચ બાણ છોડ્યા છે. પણ એ પાંચ બાણ જ્યારે નિજમન ઉપર માર્યા ત્યારે નિષ્કુળાન સ્વામી લખે છે, પંચ બાણ પરતક મને મેલ્યા નિજમન માથ. નિજમન ઉપર પાંચ બાણ માર્યા પણ સાબાસ છે નિજમનને, જેને ભગવાનનો સાથ ના છોડ્યો, જેના કારણે રહ્યો આખી અનિય એ હથી સિર પર હરિનો હાથ. કોનો હાથ છે? ભગવાનનો હાથ છે. એટલે નીજ મનનો વાળે વાંકો નાથ્યો. સીપેર શબ્દ ન લાગ્યો, સીપેર તજિયો સ્પર્શ, સીપેર ન રાચ્યો રૂપ માસી રીત જીત્યો ગંધરસ. નિજમનને કાંઈ ના થયું, પરતક મને સોયામના શબ્દનું બાન માર્યું, શીતને ઉષ્ણાના સ્પર્શનું બાન માર્યું, રૂપનું રૂપાળા રૂપનું બાન માર્યું, સટ રસનું રસનું બાન માર્યું અને સુગંધ રૂપી ગંધ રૂપી બાન માર્યું. પણ આ પાંચ બાણમાંથી એક પણ બાણ નિજમનનો વાળ વાંકો ન કરી શક્યા. સદગુરુ નિષ્કુળાન સ્વામી કે નિજમન પાસે એવી તો શું કળા છે કે એને પાંચ બાણ લાગી ન શક્યા. જે પાંચ બાણમાંથી એક બાણ મોટા મોટાને રોડી નાખે, એ પાંચ બાણ એક સાથે પરતક મન મારે અને નિજમનને કાંઈ ન થાય, તો એ નિજમન પાસે કયો ઉપાય છે? ભગવાનના હાથ તો એના માથે છે, પણ એનો પુરુષ પ્રયત્ન પણ હશે. કારણ કે વચનામૃત એમ કે છે, પુરુષ પ્રયત્નવાળા ઉપર જ ભગવાનની કૃપા થાય છે. મહારાજ કે વિષયી જીવની સભામાં જઈને બેસે અને પછી એમ કે મારું મન ભગવાને ઠેકાને કેમ રાખ્યું નહીં, મહારાજ કે મૂરખ છે. એક તો વિષયી જીવની સભામાં જવાનું,
વિષય જીવારે બેસવાનું, સત્સંગની હલકી વાતો કરે એની વાતો સાંભળવાની, એની ભેગા ફરવાનું, એની ભેગા જોવાનું, ખાવાનું, અને પછી કે મને ભગવાનની મૂર્તિનું ધ્યાન કેમ નથી થતું? એક લાખ ને કરોડ જન્મ લે તોય ધ્યાન થાય નહીં અને તોય ભજન થાય નહીં. પહેલા ડાટા મારવા પડે, ડાટા. પુરુષ પ્રયત્નથી ડાટા મારવા પડે. ડાટા મારે, શાસ્ત્ર કે એવો ઉપાય કરે, સાધુ કે એવું કરે, અને પછી કાંઈ ફરિયાદ કરે તો હાલે. ડાટો મારે નહીં, વારે વારે ડાટો ખોલી નાખે, અને પછી કે મારું મન ઠેકાને રહેતું નથી, મને ભગવાનમાં ચિત્ત ચોંટતું નથી, મારાથી ભજન થતું નથી, પણ ડાટા મારને ભાઈ. શ્રીજી મહારાજે ડાટા મારવાની વાત કરી છે. ડાટો માર્યા વિના એક બાજુ પર ગટરનું પાણી આવવા દઈએ અને પછી આપણે આશા રાખીએ અમૃતનો કુંડ ક્યારે ભરાશે. પછી છે ને, જ્યારે સત્વગુણ વર્તે ને, રજ ને તમ વર્તે ને, ત્યારે ગટરનું પાણી ઠાલવી દે આખે આખું હૃદયમાં. અને પછી સત્વગુણ આવે ને, કથા વાર્તા સાંભળીને ક્યાંક થોડો પાવર ચડે, અથવા કોકને જોવે ને કંઈક બે વસ્તુ વાંચે ને પછી પાવર ચડે ને, પછી કે ક્યારે મારું આવે હૃદય આખું અમૃતથી ભરાશે. અમૃતથી નહીં, તું ગટર બંધ કર એટલે અમૃતથી ભરાવાનું ચાલુ થશે. ગટર બંધ કર, જેટલી ગટર ગઈ છે ને ઉલેચી નાખ, અને અમૃતનો કુંભ છોડ્યા કર. અમૃત આ સત્સંગમાં તો અમૃત જ વહે છે, અહીં ગટર છે જ ક્યાં? પણ ગટરનો વાલ જાતે ખોલીને બહારથી, ગટર બહાર છે, ગટર અંદર નથી, બહાર છે. તે બહારથી પાઇપલાઇન પાછો રાતોરાત લાંબી કરીને ઘરમાં લાવે, વાલ મૂકીને વાલ ખોલે, ઘર ગંદુ કરે, અને પછી પાછો રડે કે મારું ઘર ચોખ્ખું ક્યારે થશે. આ સત્સંગમાં ક્યાંય ગટર રાખી ભગવાને? નથી રાખી સત્સંગમાં. બધું આટલા શાસ્ત્રો રાખ્યા છે, ભગવાનના સંતો ભક્તો એવા દિવ્ય રાખ્યા છે, પણ એની અંદર બહારથી પાઇપલાઇન ખેંચીને લાવે. પછી કે હું ગંદો થઈ ગયો તો સાપ ક્યાંથી થાય? ગંદો જ થાય ને ભાઈ. પરતક મનના ટાંકે ટાંકા છોડાવો હૃદયની અંદર તો ગંદો જ થવાનો. એક જન્મ નહીં, કરોડ જન્મોથી ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી ડસ્ટર લઈને મંડે ને હાવળનો લઈને, તોય ચોખ્ખો ના થાય. સ્વયં શ્રીજી મહારાજ કે અમે રૂડું કરવાની ઈચ્છે તોય ના થાય. ક્યાંથી થાય? શ્રીજી મહારાજ પણ કહે છે અમે રૂડું કરવાની ઈચ્છે. સત્ય સંકલ્પ એવા ભગવાન પ્રથમના 72માની અંદર એમ બોલે છે, અમે રૂડું કરવાની ઈચ્છે. પણ ભગવાનને સંતની નિષ્ઠામાં કસર હોય ને, તેવા એવા નાપાક ને નપુસકનું કલ્યાણ તો મહારાજ કે અમે ધારીએ તોય નથી થતું. ક્યાંથી થાય? ભગવાન ધારે તોય નથી થતું. માટે ભગવાનનો ભક્ત સાવધાન બને. આપણે બધા કલ્યાણના માર્ગે ચાલવાવાળા બધા જ મુમુક્ષુઓ સાવધાન બનીએ. ગટરની લાઈનો બંધ કરીએ, આવે બંધ કરીએ. કેટલા દિવસ આવું ઠાલવશું? ભગવાનનો શબ્દય સાંભળશું, જગતનો શબ્દય સાંભળશું, ભગવાનનો સ્પર્શય કરશું, જગતના સ્પર્શય કરશું, ભગવાનના ગંધે લઈશું, જગતનો ગંધે લઈશું, ભગવાનનો પ્રસાદે લઈશું, જગતના રગડાય લેશું, આ બધું જ જો ભેળું કરશું તો ગટર સિવાય કાંઈ નહીં મળે. દોષ કોનો? ભગવાનનો. દોષ શું સદગુરુનો? દોષ શું શાસ્ત્રનો? દોષ શું સંતનો? દોષ આપણી ગાફલતાનો, આપણી પામરતાનો, આપણી અધમતાનો દોષ આપણો છે. દોષ આ લોકોનો નથી, પરમાત્માનો કોઈ દોષ નથી, મોટા પુરુષોનો કોઈ દોષ નથી, શાસ્ત્રોનો કોઈ દોષ નથી, દિવ્ય સંતો ભક્તોનો કોઈ દોષ નથી. દોષ આપણો છે, આપણે લાવ્યા. પાઇપલાઇન બહારથી ખેંચીને આપણે લાવ્યા. આ સત્સંગની અંદર શ્રીજી મહારાજ કે અલૌકિક સત્સંગ છે, અલૌકિક સત્સંગ છે. કાનુંય આપણે પાડ્યું સત્સંગની દિવાલમાં, અને બહારથી ગટર લાઈનો ખેંચી આપણે. આપણને લાગ્યું કે આમાં બહુ મોટો માલ આવવાનો છે, આમાંથી સોનું જરશે, આમાંથી ચાંદી જરશે. કેટલો સુખેથી ભગવાન ભજતો હોય અને કોઈ જાતની કોઈ ઉપાધિ ના હોય, ભગવાનને સારી રીતે ભજતો હોય, મંદિર જાતો હોય, સત્સંગ કરતો હોય, અને એને કોઈ જગ્યાએ સત્સંગની હલકી વાત સાંભળવા મળે એટલે કાન માંડે, ના જવાનું હોય એને જઈને મળે, ને પછી કે મારું હારું મગજ બગાડી નાખ્યું, મને તો હવે કંઈ સત્સંગમાં રસ નથી રહ્યો, નથી મને કંઈ ધ્યાન થતું નથી, ભજન થતું. ક્યાંથી થાય? ક્યાંથી થાય? આવું ને આવું કરે તો કરોડ જન્મે પણ થવાનું નથી. એના કરતાં જે દિવસે સત્સંગની બહાર નહોતો નીકળ્યો, એક પણ દિવાલમાં કાનું નહોતું પાડ્યું, જે દી પાઇપલાઇનો બહારથી નહોતી ખેંચી, તે દી કાંઈ પ્રોબ્લેમ હતો? કાંઈ પ્રોબ્લેમ હતો? ઘણા તમે જુઓ સત્સંગમાંથી પાછા પડી જાય, તે તમે એના જીવનમાં જુઓ ને તો એમ જ કે મને હવે બધી ખબર પડી. શું ખબર પડી? હવે ખબર નથી પડી, હવે મોત આવ્યું છે, ખબર કાંઈ પડી નથી. કલ્યાણના માર્ગે મૃત્યુ આવ્યું છે,
પણ કે મને આવે ખબર પડી, દાદા તો આવા છે, કાકા તો આવા છે, આ ભગત તો આવા છે, આવે ખબર પડી. તે આવે ખબર પડવાથી હું સારું થયું? હું સારું થયું? કશું સારું નથી. શ્રીજી મહારાજ વખતે દેહાજી ને જેસોજી બે પાર્ષદ હતા, એ બંને ભગવાનનું ધ્યાન કરે અને ધ્યાન કરે ને એની અંદર બેયને અંતર્યામીપણું આવી ગયું. જેનું હૃદય હોય એનું જોઈ શકે, અંદર જઈને જોઈ શકે. તો મહારાજે પછી કીધું બેયને કે તમે આ તમારું અંતર્યામીપણું બધે વાપરતા નહીં, આ તો તમને દીધું છે, એનો અર્થ એવો નહીં કે તમારે જેન ત્યાં કેમેરા નાખવા. પછી મહારાજ કોઈના વખાણ કરે ને સભામાં સાધુ કરી ભગતના, એટલે આ બેના કેમેરા દોડતા થઈ જાય. એમાં એક તો હરખો રહ્યો પણ બીજાએ તો દોડાયો કેમેરો, એટલે જેના તેના હૃદયમાં ઘરે. પછી મહારાજ વખાણ કરતા હોય કે આ ભગત તો બહુ હારા, આ અમારા સાધુ તો બહુ મોટા, બહુ હારા. હવે શ્રીજી મહારાજનો સ્વભાવ તો કેવો છે? અનુસરખો ગુણ મોટો કરીને જોવે એવો સ્વભાવ, એવો સ્વભાવ. એટલે મહારાજ તો વખાણ કરે અને ઓલા તો સીધા અંદર કેમેરો નાખીને કે લે આ હમણાં વખાણ કરે છે, તો આ દાદાને તો એવું છે કે હમણાં કથા પતે એટલે બોન બીટા પીવું, અને આ તો કે દાદા તો કેટલા વૈરાગવાળા એવી વાતો કરે સંતો તો, અને દાદા તો અત્યારે બેઠા બેઠા સંકલ્પ કરે છે કે આજે તો હમણાં નાસ્તો કરશું, ત્યારે આવું કરશું, આમ કરશું, આવો વિચાર કરે છે, અંદર કેમેરો નાખી દીધો. ત્યારું આવું બધાનું જોતા જોતા થયા ને, તે એવું દોડાઈ ગયું એનું અંતઃકરણ, એવું દોડાઈ ગયું. તે ત્યાગ કરેલો હતો તેની ઘરવાળીને લેવા ઊભો થયો કે મારે તો હવે પાછું જવું છે. ઘરવાળી કે ભાઈ તારે જવું હોય જા, મારે હું, મારે તો ભગવાન ભજવા, સાંખ્યયોગ લઈ લીધેલા. તે મહારાજને છોડીને ગયા અને બે ઘરવાળા કર્યા. લો આ ફાયદો કર્યો. હવે કોઈના હૃદયની અંદર પડેલી ગટર લાવવાની કંઈ જરૂર હતી એને જોવાની? ભગવાન નથી જોતા ને તું એવો કયો મોટો જોતો થયો ભાઈ? ભગવાન નથી જોતા અને તું તો એવો ભગવાનથી કયો મોટો એવો ચમરબંધી છે કે તારે જોવું પડે કે આના હૃદયમાં આ છે? એ જે ગટરે લાવ્યો એના કારણે એની દશા એ થઈ. સત્સંગથી બહાર, સત્સંગથી બહાર. સત્સંગ તો દિવ્ય અને અલૌકિક છે. સત્સંગની અંદર પડેલા શબ્દને સાંભળ્યા કરીએ, મહારાજના ચરિત્રોને સાંભળ્યા કરીએ, વચનામૃતના શબ્દોને વાગોળ્યા કરીએ, સ્વામીની વાતોના શબ્દોને વાગોળીએ, નિષ્કુળાંત કાવ્યના શબ્દોને વાગોળીએ, કોની તાકાત છે આપણું કલ્યાણ બગાડી શકે? આ સત્સંગની અંદર રહેલા મોટા મોટા સદગુરુ સંતોના જે શબ્દ છે, કથા વાર્તા છે, એને વાગોળ્યા કરીએ, કોની તાકાત છે આપણું કલ્યાણ બગાડી શકે? ભગવાનના સ્વરૂપને વિશે જોડાયેલા રહીએ, કોની તાકાત છે આપણું કલ્યાણ બગાડી શકે? ભગવાનને ધરાવેલો પ્રસાદ, ભગવાનને ધરાવેલું જે હોય એને જ આપણે જમીએ, કોની તાકાત છે કલ્યાણ બગાડી શકે? પણ જીવ ઘણી વખત ગાફલ હોય છે, પરતક મનનો મિત્ર બની જાય છે. આપણે પરતક મનને જન્મો જન્મથી મિત્ર બનાવ્યું છે એટલે તો જન્મો ધરીએ છે. જે દિવસે આપણને પરતક મન સાથે વેર થઈ જશે, પરતક મનના બાણને આપણે ઓળખી જાશું, તે દિવસે બિલકુલ આપણને કલ્યાણના માર્ગમાં વિઘન નહીં આવે. હવે નિજ મને કયો વિચાર કર્યો છે? હવે સ્વામી આપણને શીખવાડે છે કે હે મુમુક્ષુઓ, તમે આવો વિચાર કરજો, જ્યારે સોયામના શબ્દ મળે, જ્યારે વખાણના શબ્દ મળે, જ્યારે તમારી નિંદાના શબ્દ મળે, જ્યારે રસિક શબ્દ મળે, જગતના વિષયી શબ્દ મળે, ત્યારે વિચાર કરજો. શબ્દ જેતા સંસારમાં એક આકાશનો ભાગ, હરી જસ સોની હોલ સુતે વિન સરવે ત્યાગ. શબ્દ જેતા સંસારમાં એક આકાશનો ભાગ, હરી જસ સોની હોલ સુતે વિન સરવે ત્યાગ. શબ્દ બધાય સંસારની અંદર જેટલા છે આકાશનો ભાગ છે. હરી જસ્સુ ની હુલસુ, ભગવાનના યશ સાંભળીને જ મને આનંદ થાય, નિજ મન કે એ સિવાય બધાનો ત્યાગ. પરતક મને તો જગતના શબ્દો મોકલ્યા છે, નિજ મન કે મારે તારો માલ જ ના જોઈએ. બહિષ્કાર કર્યો, પરતક મનના માલનો જ બહિષ્કાર, એનો માલનો બહિષ્કાર કર્યો ને, એટલે પરતક મન જીતી ના શકે. પણ જો નિજ મનના યોદ્ધાઓમાં એક બે ફૂટલા હોય તો દેશની અંદર નથી હોતું, ઘણા દેશોની અંદર અંદર જ ગદ્દારો પડ્યા હોય, એ દેશનું ભૂંડું કરી નાખે.
સમજાને સમાજ હોય કોઈ એક સમાજ, એ સમાજમાં અંદર જેવા ગદ્દાર પડ્યા હોય તે એનું આખા સમાજનું ભૂંડું કરી નાખે એવું ને એવું આ નિજમન છે ને, એના બધા યોદ્ધાઓ સાવધાન રહે. નિજમન જો જાગતું રહે તો વાંધો ના આવે, નહીં તો જગતના શબ્દ મોકલે અને જો ગમી જાય તો એમાંથી પ્રોબ્લેમ થઈ જાય. હરિ જસ્સુની હુલસુ તે વિન સર્વે ત્યાગ. ભગવાનના શબ્દ સાંભળીને જ જેને આનંદ થાય, બીજા શબ્દ સાંભળીને ક્યારેય આનંદ ના થાય એને ક્યારેય પણ પરતક મનનું શબ્દરૂપી બાન મારી નહીં શકે. શબ્દ જેટલા સંસારમાં છે બધા આકાશનો ભાગ છે, જવા દો આકાશમાં, એને સાંભળવાથી શું મળવાનું, શું મળવાનું? ભગવાનના ભક્તો ઘણી વખત એવા ઘણા પ્રવચનકારો હોય જેને બધું હોય ખરું પણ આપણા કલ્યાણ માટેનું એનું પ્રવચન ના હોય, આપણું કલ્યાણ થાય એવી વાત એમાં કોઈ જગ્યાએ આવતી ના હોય, પણ એવું સાંભળવાની અંદર એવા રસવાળા હોય, એવા રસવાળા હોય તો કલાકોને કલાકો, હા ક્યારેક જાણવા માટે થોડી વાર સાંભળે તો વાંધો નહીં પણ કલાકોને કલાકો એ સાંભળવું ગમે. ભગવાનની કથા સાંભળવી ન ગમે, વચનામૃત કે સ્વામીની વાતો સાંભળવી ન ગમે, એટલી સાંભળતા હોય પણ એટલી ના ગમે જેટલી પેલા જગતના શબ્દ સાંભળવાની વાત ગમે. ભગવાનનો ભક્ત સાવધાન બને, જગતના શબ્દોથી ચેતતો રહે. જગતનો શબ્દ એક પણ સાંભળવા જેવો નથી. જગતનો શબ્દ એટલે શું? સંસારનો શબ્દ એટલે શું? જે સંસારમાં લઈ જાય એ સંસારનો શબ્દ, અને જે ભગવાનમાં લઈ જાય એ ભગવાનનો શબ્દ. જેનાથી ભગવાન છૂટી જાય, જેનાથી ભગવાનનું ધ્યાન ને ભજન છૂટી જાય એ સંસારનો શબ્દ, અને જેનાથી સંસાર છૂટી જાય એ ભગવાનનો શબ્દ. શબ્દ કયો છે, કેવો છે એના કરતાં પણ અગત્યનું એ છે જે શબ્દને સાંભળવાથી આપણે ભગવાન તરફ આગળ વધીએ એ શબ્દ ભગવાનનો છે, જે શબ્દને સાંભળવાથી આપણે ભગવાનથી પાછા પડીએ એ સંસારનો શબ્દ છે. એ ચાહે શબ્દ સારી રીતે મઢેલો હોય, એ શબ્દ ચાહે ભગવાનના કર્તાપણાને રાખીને બોલવામાં આવતો હોય તો પણ એ શબ્દ સંસારનો છે. જેમ કે મુક્તાનંદ સ્વામી સભા જીતીને આવ્યા અને હરિયાનંદ એવું બોલ્યા કે મુક્તાનંદ સ્વામી સભા જીતીને આવ્યા એમાં શું, સિંહ બકરા આગળ જીતે એમાં શું? મુક્તાનંદ સ્વામી જીતીને આવ્યા, સહજાનંદ સ્વામી તમારા પ્રતાપે એક નાનો સાધુ પણ સભા જીતીને આવત, આમાં ભગવાનના કર્તાપણાનો સંપૂર્ણ વિશ્વાસી શબ્દ હોવા છતાં પણ મુક્તાનંદ સ્વામી સાથેનો આંતરિક દ્વેષે કરીને બોલાયેલો શબ્દ, એ શબ્દને વાક્ય ભગવાનનું કર્તાપણું બતાવતો હોવા છતાં પણ સંસારનો છે. એને સાંભળવાવાળાને મુક્તાનંદ સ્વામી પ્રત્યે દ્વેષ થશે, એને સાંભળવાવાળાને મુક્તાનંદ સ્વામી પ્રત્યેની મોટાઈ સ્વામીની જેવી છે એવી નહીં દેખાય, એને સાંભળવાવાળાને શ્રીજી મહારાજને જે મુક્તાનંદ સ્વામીને જેવા બતાવવા છે એવી રીતે મુક્તાનંદ સ્વામીને ન જોઈ શકે. મુક્તાનંદ સ્વામીને અતિ ન્યૂન જોવા માટેનો દ્રષ્ટિકોણ આપવાવાળો ભગવાનનો કર્તાપણાનું વાક્ય હોવા છતાં પણ એ વાક્ય સંસારનું છે. એટલી વિચક્ષણતા જેને વિશે ન હોય એને કલ્યાણના માર્ગમાં વિઘ્ન ગમે ત્યારે આવી શકે છે. કલ્યાણના માર્ગે કાં તો વિચક્ષણતા જોઈએ અને કાં તો વિચક્ષણતાવાળા પુરુષોને બરાબર બાથ ભીડેલી જોઈએ, તો પાર પડાય, તો પાર પડાય. નહીં તો ભગવાનના ભક્ત થાવું, ભગવાનને જ મુખ્ય ગણવા, ભગવાનને જ કરતા જાણવા એ વાત શાસ્ત્રની જ છે, પણ એ વાતે કરીને જો સમજતા ન આવડે તો સંસાર રૂપી શબ્દ પણ એ જ વાક્યને બનાવી દેવાય છે. ભગવાન નહીં, ભગવાનના ભક્ત જ એ વાક્યને પણ સમજતા ન આવડે તો એ પણ સંસારનું વાક્ય બની શકે છે. કારણ કે દરેક શબ્દની પાછળ એના ગર્ભિત આશયો હોય છે. જે શબ્દનું ઉચ્ચારણ કરવાવાળો વ્યક્તિ છે એના ગર્ભિત આશયને જાણે છે, સારી રીતે એ જાણે છે, પરમાત્મા જાણે છે અને વિચક્ષણ વ્યક્તિ જાણે છે. ત્રણ જણ એને જાણે છે અને વિચક્ષણ કદાચ ગમે એટલો વિચક્ષણ હોય તો પણ ન જાણી શકે એવું બને, પણ પરમાત્મા અને શબ્દનું ઉચ્ચારણ કરવાવાળો વ્યક્તિ આ બેને તો ખબર છે કે આ શબ્દ પાછળનો ગર્ભિત આશય શું છે.
તમે મોટા મોટા નારાઓ લોકો લગાડતા હોય, મોટી મોટી સભાઓ ભરતા હોય, એમાં રાજકારણોની અંદર જે શબ્દનું ઉચ્ચારણ થતું હોય તેના ગર્ભિતાશો એના નેતા જ જાણતા જ હોય ને. અમે જો આવશું તો અમે આટલા રોડ બનાવી દેશું, અમે આમ કરી દેશું, અમે આમ કરી દેશું, પણ એના ગર્ભિતાશયને એને ખબર ના હોય કે રોડ ક્યાંથી બનવાનો ને કેવી રીતે બનાવવાનો છે, કાગળમાં બનાવવાનો છે કે હાચો બનાવવાનો છે, એ ગર્ભિતાશય એને ખબર જ હોય, પણ બોલે કે અમે આમ કરશું, આમ કરશું, આમ કરશું, એમ શબ્દની અંદર રહેલો ગર્ભિતાશય ઓળખવો બહુ મુશ્કેલ છે. કોઈને છે ને, કોઈને કંઈ કહેવું હોય ને, કંઈ નહીં, તમે જેમ કહેશો એમ સેવા કરીશ. સમજ્યા? વાક્ય શું બોલે? તમે જેમ કહેશો એમ સેવા કરીશ. પણ ગર્ભિતાશયની અંદર કંઈક જુદું હોય, એ ગર્ભિતાશય છે ને એ એટલો ખતરનાક છે કે એને ઓળખી શકે એક ભગવાન કે આના ગર્ભિતાશયમાં આવું રહેલું છે. અને ભગવાનને ધારી રહેલા એકાંતિક પુરુષો ઓળખી શકે છે, કારણ કે એમની અંદર એ વિચક્ષણતા હોય છે. બાકી સામાન્ય જીવમાં એ વિચક્ષણતા હોતી નથી, એટલે જાજુ ડાપણ કર્યા વિના એટલું જ કરવા જેવું છે આપણે બધા મુમુક્ષુને ભગવાનને ભગવાનના એકાંતિક પુરુષોને વળગી રહેવું, ભગવાનના એકાંતિક પુરુષોએ રચેલા શાસ્ત્રોના શબ્દને વળગી રહેવું, ભગવાનના સ્વરૂપને વળગી રહેવું. બસ એને વળગી રહીશું તો કલ્યાણના માર્ગે વિઘન નહીં આવે. હરી જસ સોની હોલશું, ભગવાનના શબ્દ સાંભળીને જ મને આનંદ થાય, બીજો કોઈ શબ્દ સાંભળીને આનંદ ના થાય. બાકી બધો આકાશનો ભાગ, એના કારણે પરતક મનનું બાન, શબ્દરૂપી બાન નિજ મનને લાગી નથી શક્યું, કારણ કે નિજ મનનો આવો પાકો નિર્ધાર છે. અને કોઈ જો આવું નક્કી કરે મારે ભગવાનના કીર્તન સિવાય બીજું સાંભળવું નહીં, ભગવાનની કથા સિવાય બીજું સાંભળવું નહીં, જગતનો વ્યવહાર સંસારમાં છું કરવો ઘટે એટલો કરું, પણ બીજું સત્સંગની અંદર હલકી વાત નહીં સાંભળવાની, વિષય સંબંધી વાત નહીં સાંભળવાની, રસિક વાતો નહીં સાંભળવાની, જેની અંદરથી ઇન્દ્રિયો વિહ્વળ થાય એવી વાતો નહીં સાંભળવાની, એવી વાતો નહીં કરવાની. કારણ કે દુનિયાની અંદર આજે એવો રેકોર્ડ નોંધાયો છે કે અત્યારે જોબો જે કરતા હોય એની અંદર 100% માનવ સમય હોય એની અંદરથી 60-65% માનવ સમય હલકી વાતો કરવામાં વ્યક્તિઓ વેડફે છે. જોબો ઉપર પણ આજે કેમેરાઓ રાખવા પડે છે, જોબો ઉપર પણ એના કોમ્પ્યુટર સિસ્ટમની અંદર એક્ટિવ ટ્રેકો રાખવા પડે છે, બધું જ એનું આખું એનાલિસિસ થતું હોય છે, સતત આ વ્યક્તિએ શું કામ કર્યું, કેટલું કર્યું. કારણ કે 65% જેટલો સમય હલકી વાતોને કરવા સાંભળવામાં જાય છે એમ આજનો રિપોર્ટ છે. એ શબ્દ કેવો હશે? અને તમે જોજો, કથા વાર્તાની વાતો કરવી હશે ને, 3 જણા ભેગા થશે ને કથા વાર્તાની વાતો કરવી હશે ને તો બહુ નહીં થાય, 10-15 મિનિટમાં તો પૂરું. પણ કોઈની નિંદાની વાતો કરવી હોય તો 2 કલાક થઈ જાય, હારો ટાઈમ થઈ ગયો નિંદાની વાત કરવી હોય તો, કોઈ જગત સંબંધી વાત કરવી, રાજકારણની વાત કરવી હોય તો, જગતની અંદર કઈ વસ્તુ કેટલી ઊંચી છે ને કેટલી નીચી છે ને, તાજમહાલ કેવો છે ને, આ કેવું છે ને, ઓલું એફિલ ટાવર ક્યાં આવ્યું ને કેટલું ઊંચું ને કોને બનાવ્યું હતું ને ક્યારે બનાવ્યું હતું ને કેવી રીતે ઊંચું થયું ને નીચું થયું ને એના બાપ દાદાઓ ક્યાં મર્યા ને જીવ્યા એનું સંશોધન કરવામાં, એની એની વાતો સાંભળવાની હોય ને એનું સંશોધન કરવાનું હોય ને એની ચર્ચા કરવાની હોય તો ઓહો હો, કલાકો ઓછા પડે. 24 કલાકમાં એમ થાય કે હજુ બીજા 2 ઉમેરે જાય, 26 થઈ જાય તો સારું. અને કહો ભાઈ, હાલો વચનામૃતમાં શું આવે છે? કેટલા વર્ષથી સત્સંગી? 20 વર્ષથી. હા, વચનામૃત કેટલા, એ તો જન્મો જન્મ, કેટલા જન્મ્યો ત્યારથી વચનામૃતની ખબર, એમ તો કયા વચનામૃતમાં શું આવે છે એ તો ખબર નહીં આવે, એ ખબર નથી. સમાચારમાં શું આવ્યું હતું કહી દઉં તમને, આખા સમાચાર હું સંભળાવી દઉં, આજની 100 ખબરો એક આરે હું કહી દઉં તમને. સતાવધાની હોય, હોય હો સમાચાર યાદ હોય, સતાવધાની તો ખરો, બ્રહ્માંડ સતાવધાની હતા પણ શાસ્ત્રોના સતાવધાની હતા, આ સમાચારનો સતાવધાની હોય. સમજ્યા? દુનિયાની અંદર ક્યાં શું થયું, કેમ થાય છે એનો સતાવધાની હોય, હો સમાચાર એક આરે આપે. આવા શબ્દ સાંભળી સાંભળીને હૃદયને વિશે જગતના શબ્દ ભરીને શું મળવાનું, ભગવાનના શબ્દોથી ભરપૂર કરીએ. નિજ મનને જેને મજબૂત બનાવવું હોય એ જગતના શબ્દ સાંભળવાનું ઓછું કરે, જગતના શબ્દને વાંચવાનું ઓછું કરે, અને સંસારના શબ્દ કરતાં ભગવાનના શબ્દ વિશેષ ને વિશેષ સાંભળે, જેના કારણે એ
પરતક મનના શબ્દરૂપી બાણને જીતી જાય. નિજ મન કે મેં શબ્દને આકાશનો ભાગ કર્યો છે એટલે કોઈ નિંદા કરે, કોઈ કડવું બોલે તો એને આકાશમાં જવા દઉં, વિષયી શબ્દ આવે એને આકાશમાં જવા દઉં, અને ભગવાનનો શબ્દ આવે એને મારા હૃદય આકાશને વિશે સ્થિર કરું છું, જેના કારણે શબ્દરૂપી બાણ પરતક મનનું ફેલ ગયું છે. હજુ બીજા ચાર બાણ ફરતા ફરતા નિજ મન પાસે આવીને ઊભા છે. હવે ચાર બાણને કેવી રીતે નિજ મન મરોડે છે એ વાત સ્વામી આપણને આગળ કરશે. 58 કડી અહીં પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.